મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજવાટિકા સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ કરવા માટે થઈને ખાડો ખોદવામાં આવ્યો હતો. તે બાંધકામ રોકવામાં આવ્યું છે, તેમ છતાં પણ ખાડા આજની તારીખે યથાવત છે અને ચોમાસામાં દુર્ઘટના થાય તેવી શક્યતા હોવાથી આ ખાડા બુરવાની માંગ કરવામાં આવી છે. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજવાટિકા સોસાયટીમાં રહેણાંક હેતુ માટેના પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા તે કોમર્શિયલ બાંધકામને અટકાવી દેવામાં આવ્યું છે અને તેને ઘણા મહિના થઈ ગયા, તેમ છતાં પણ બિલ્ડરો દ્વારા જે ખાડા ખોદવામાં આવ્યા હતા બાંધકામ શરૂ કરવા માટે થઈને તે ખાડા બુરવામાં આવ્યા નથી, જેથી કરીને આગામી ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના બને તેવી શક્યતા છે. જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર બપોરે 5 વાગ્યે આપવામાં આવ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વહેલા વહેલી તકે આ ખાડા બુરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. હા સાહેબ, અમારે શું કરવું, આ નાના છોકરા છે, આ ખાડાનું કોઈ કાંઈ કરતા નથી અને આ છોકરી એક 6 મહિનાની, એક છોકરી 2.5 વર્ષની, હવે એ છોકરી તો કાંઈ સાહેબ હમતતી નથી, કાંઈ વાર વાર બહાર વહી જાય છે અને 105 વર્ષના માજી છે અને આટલા મચ્છર થાય છે, આટલી ગંદકી છે, તો એ હમું કરવા કોઈ આવતું નથી, તો આનો કાંઈ નિર્ણય લેવાનો કે નહીં લેવાનો, આમને જ રાખવાનું આ રીતે, તો કેમ કોઈ સમજતા નથી, કેટલી વાર વાર કીધું એને કે આ રીતે ન થવું જોઈએ, હવે આ છોકરા કંઈ સમજે છે સાહેબ, 2.5 વર્ષનો છોકરો તો આ તો હજી હાલો ગોળીયા મૂતી રહી નાની છે, પણ ઓલા 2.5 વર્ષની છોકરી સમજે છે, વાર વાર વહી જાય અહીંયા દોડી દોડીને વહી જાય, કેટલી વાર એને પાછળ પાછળ અમે દોડી, ક્યારેક પડી જાય તો શું સમજવું, અને બોરે ખુલ્લો પડ્યો એમનો, બોરમાં છોકરું સમજે રમતા રમતા વહી જાય, શું કરવું અમારે. હાલે મોરબીમાં વ્રજવાટિકા સોસાયટી રવાપર રોડ ઉપર જે પ્લોટ નંબર 1-3ની અંદર ગેરકાયદેસર જે બાંધકામ થતું હતું અને એની જે બાંધકામની મંજૂરી હતી એ તો આજથી 6 મહિના એટલે 2023માં 12મા મહિનામાં રદ થઈ ચૂકેલ. ત્યાર પછી અનેક અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વહીવટ અધિકારીઓ તેમજ નગરપાલિકા અને સીએમ સુધી એની ખૂબ જ રજૂઆત કરવામાં આવેલી છે, છતાં પણ આજ સુધી આ વહીવટતંત્રએ કોઈ જ ધ્યાન આપવામાં આવેલ નથી. આ ખાડો છે એ બુરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવેલી છે. આ ખાડો જો જોખમથી ભરેલો હોય, નાના નાના બાળકો રમતા હોય અને જો કોઈ બાળક અંદર પડી જશે તો એવો ભયંકર અકસ્માત થશે કે પછી રોવા જેવો વારો આવશે. અને વહીવટતંત્ર શું આની રાહ જોવે છે કે આવા એક અકસ્માત થાય, જે રાજકોટમાં થયો અત્યારે અકસ્માત, એવા અનેક અકસ્માતો વારંવાર થાય એની વહીવટતંત્ર રાહ જોતી હોય અમને લાગે છે. તો અમારી એક માંગ છે સોસાયટી વતી કે આવા જોખમ ભરેલા ખાડાને તાત્કાલિક બુરવામાં આવે. જો આ ખાડો બુરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચોમાસુમાં તે તોળાઈ રહેલું હોય, જો પાણીથી ભરાઈ જશે અને કોઈ બાળક અંદર પડી ગયું તો જેની લાશ ગોતવામાં જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી આવી પરિસ્થિતિને મુસીબતથી મુકાઈ જશું અને ક્યાંક એવા અકસ્માતો થશે અને ત્યારે વહીવટતંત્ર એવું કહેશે કે ભાઈ આ અંજોની બની ગઈ, પણ એ ન બને એ પહેલાં એવા પગલાં લઈએ.